એક બહુ મજબૂત પ્રસંગ, કચ્છની ધરતીની બનેલી હકીકત, કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી એ તો ધરકદર ધરતી છે. બે ધરતી ની સંસ્કૃતિ પણ એક બાજુ ઝવેરચંદ મેઘાણી છે અને બીજી તરફ દુલેરાય કારાણી છે. બે કવિઓએ જબરજસ્ત આ વાતો લખી છે, પણ મારે આપને વાત કરવી છે તો બનેલી હકીકત છે. અમારા એક ટેક્સી ડ્રાઈવર ગઢવી, એને વેલજીભાઈ ગજ્જર આપણા લોકગાયક અંજારના, એને વાત કરેલી, એને મને વાત કરેલી, બનેલી હકીકત છે. ભુજના એરપોર્ટ ઉપર હું જ્યારે મારી ટેક્સી મારી ગાડી લઈને ઊભો તો એમાં દોનો દંપતી ઉતરે છે. પુરુષ પરદેશ અમેરિકાથી આવે છે, દીકરી કચ્છની હતી, પરણીને અમેરિકા ગઈ હતી, વર્ષો બાદ અહીંયા આવે છે, વર્ષો પછી આવે છે. એટલે મારી ગાડી કરી અને મોરબી જવું તું, ભાડું નક્કી કરીને હું ગાડી હાલતી કરી મેં, તો રસ્તામાં પાછળની સીટમાં એ બાઈ જે કચ્છની દીકરી એના પતિને કહે છે કે મારે રસ્તામાં મારા પિતાને મળવા જવું છે, મારા બાપુજીને મળવું છે. તો કે નાના મારે ઉતાવળ છે, મારે તો મોરબીથી પાછું રાજકોટ જવું છે. હવે એને અમેરિકામાં જન્મેલો માણસ, એને શું ખબર પડે કે ભારતની દીકરી અને બાપનો શું પ્રેમ છે. બહુ કાકલું કરે, બહુ રોવે. પછી એ ગઢવીભાઈ એમ કહેતા હતા કે હું એને મેળ્યો કહેવા કે તમે મારી ગાડીમાં બેસજો, મારા બેનને મળવા દો, કાંઈ વાંધો નહીં, જટ આવજો એમ કરીને છૂટ આપી. પણ ગામનું પાદર આવ્યું અને ગામનું પાદર આવ્યું ઝાડમાં દેખાણા તાતું જે બોટાદ ઘર રખે છે એમ વાલો લાગે મારા પિયરનો પરિવાર જો. જી પિયર નો પરી એ વાર જો મૈયર ના વાલા રે ના જાડ મારે, એ મૈયર ના અમેરિકાની સંપત્તિને ભૂલી ગઈ અને કચ્છની સંસ્કૃતિ સવાર થઈ. હો આ ગામનો પાદર, આ ગામનો કૂ, અહીં હું પાણી ભરવા આવતી, અહીં લુગડા ધોવા માટે આવતી. બજારમાં ધીરે ધીરે હાલી જાય છે, ગામના માણસો જોવે છે કે આ પરદેશ દીધેલી દીકરી આવતી લાગે છે, અને હેરીમાંથી કોઈના સામે જોયા વિના ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર જોયું તો જૂનું મકાન તાળું માર્યું છે. દીકરીને આઘાટ લાગ્યો, મારા પિતાજી ક્યાં છે, મારો બાપ ક્યાં છે, પાડોશી કીધું છે, બહેન છે, મજૂરી કરવા ગયા છે, રાહત કામ ચાલે છે ને, ત્યાં કામે જાય, ક્યાં રાહત કામ આવે છે, મને બતાવો ને. સીમાડે 300-400 માણસ કામ કરે, સડક બંધાય, ત્યાં માણસ લઈને ગયો તો બુઢો બાપ ચોકડીમાંથી એ પાવડો તગારું લઈ અને ધૂળબારી કાઢે છે, માથે ટોપલું માથે ચડતા કોઈ કીધું કે તમારી દીકરી આવી, હે કે તમારી દીકરી આવી, તો હળી કાઢી ટોપલાનો ઘા કરી દીધો, ક્યાં છે એ આયલી આવે, હળી કાઢી, મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારી માં આવી, બથમાં લઈને મળ્યો, ચૂમી મંડી દીકરી ભરવા. એક બાજુ અમેરિકાની સમૃદ્ધિ છે, એક બાજુ કચ્છની ગરીબાઈ છે, પણ કૃષ્ણ સુદામાનું જેમ મિલન થતું એમ ગરીબાઈ શ્રીમંતાઈનું મળે છે. બેટા
ઘણા ટાઈમે આવી, તારી રાહ જોઉં છું રોજ રોજ, હવે રોકાય છે. ના બાપુજી, રોકાય એમ નથી, મારે જવું પડે એમ છે. કેમ? મારા પતિ તો આવવાની ના પાડતા હતા, તો ગાડીમાં બેઠા છે, મારે જવું છે, જવું છે, જવું છે. હા, મહા મુસીબતે, મહા મહેનતે પાઘડીમાંથી 2 રૂપિયા જે હતા એ લઈ દીકરીને કીધું, બેટા તારે જવું હોય ને તો આ 2 રૂપિયા લેતી જા. કે બાપુજી, મારી પાસે તો ઘણું છે, ઘણું છે એ તો તારું છે, પણ આ તારા પિતાના, તારા બાપના 2 રૂપિયા એને યાદ છે. અને જેવી હાલતી થઈ, અને કવિ એમ લખે છે કે બુઢો બાપ જોઈ ગયો, એ જાય એ જાય એ જાય, પણ એનું બાળપણ યાદ આવ્યું. વિદાય લેતી હોય ગામના પાદરમાંથી, એ ભૂતકાળની ઘટના બાપને યાદ આવી. ઓહો, એકવાર આમ ઢોલ હરણાઈ વાગ્યા હતા, અને મારી દીકરી પરણીને હાલી હતી, એવી વખતે એ ઢોલીડાને પણ કહેતો હતો, ઢોલીડા ઢોલ ઢબકતો ઘડી રોકજે, ઘાબુંડા છે ઘટમાં પડે, એને નથી વેઠવાનો. ઢોલી તારું ઢોળ ધીળો વગાડે, મારા હૃદયમાં એના ઊંડા ઘા પડે છે, એ ઘડીકમાં રોજાય છે ને. ધોરી ધીરે ધીરે હાલજો રે, મારું ફૂલ ન ફરકે રે, મારું ફૂલ ફરકે ની વેલામાં બેઠું. એ બધા ચિત્રો એને દેખાવા મીન્યા, ઉડી જાશે પલિયે કમારે, એનું કાળજો થડકે રે, રસ્તે મારી દીકરીનું ધ્યાન રાખજો, કામ વળે એને ઘૂમટે રે, ઝીણા વીજળના આવાજો રે. ગરમી થાય ઘામ વળે તો ઝીણો ઝીણો વીજળો નાખજો, હે વળાવ્યા મારી દીકરીનું રક્ષણ કરજો. વાલ ભરી વન દેવી જો રે, ઉડાદ એ દેજો, હે વનની વનરાયુ મારી દીકરીને ઊંડા ઊંડા આદર દેજો. જતન કરી એના જીવનું રે, મીઠા મીઠડા લેજો, એનું જતન કરજો, એના મીઠા મીઠડા લેજો. આજ માડી તારે આગળ રે, રૂડા રાડા લેતી રે, આજ માડી એ તારે આગળ રે, કાલ અગોચર ભોમ મારે ડગ ધ્રુજતા દેતી, અજાણી ભૂમકામાં એના ડગલા ધ્રુજતા ધ્રુજતા માંડતી છે, એનું રક્ષણ કર્યું. એવું ચિત્ર આજ બાપને દીકરીનું યાદ આવે છે. એટલે આપણે ફરીવાર કેવું છે કે દીકરી બાપનો વાલ નોંધરીઓ, બાપનો વાલ સૌ જાણે સંસાર રે, આંગણે બાપનો વાલ સૌ
જાણે સંસાર રે દીકરી માતા ના વાળ સબ જાણે